ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું અને લગભગ કેટલા પગથિયા હતા અજયભાઈ? કેટલા પગથિયા? 300 પગથિયા ચડ્યા ને હર્ષદ હાફી રહ્યો. હર્ષદ ના પડે છે. હું કેવું, ક્યાં જઈને પાછું હોય આવવાનું? અંબાજી. એ કે અંબાજી, અંબાજી સુધી જવું પછી પાછું હોય આવું. અત્યારમાં હા ચડી ગયો, પછી ભૂખ ભૂખો થઈ ગયો. આમ તો બિસ્કિટ ખાય બહાર લેજે. આ માઇક આંગળા શરીર થઈ ગયા તમારા બધાય ના આવે. ગિરનાર ની ઉપર જેમ જેમ ચડતા હતા ને વાંદરા જોવા મળે. અજય ભાઈ શું કે? અજય કે વાંદરા જોવાની ક્યાં જરૂર છે? આપડે બધા વાંદરા જેવા જ છીએ. હાર્ટબીટ 74 હોય તો હર્ષદભાઈ ની હાર્ટબીટ કેટલી? 93 પર મિનિટ થઈ ગઈ છે. કેમ થાય, ચડાય દે કે નહીં ચડાય? જોઈશે. વાંધો નહીં. હર્ષદ કેમ થાહે? ચડ્યા પાર કરવાનું છે. હર્ષદભાઈ અમારે 200 પગથિયા ન ચડે ને ત્યાં પાછા સ્ટે કરી લઈશ. શું કેવું અજય? અને એવું લાગે. અને હર્ષદભાઈ છે ને એક ફેક્ટ બતાવ્યું, એ કે ડુંગરા નો ઝાડ છે ને કેમ ઉપર છે એ કે લે. હા ભાઈ આપડે હારે આવે છે આપડે ગિરનાર. આ ભાઈ થાકી ગયા. હવે આ ભાઈ કઈ છે? આ ભાઈ ને ચડાવ્યા પાર કરવા છે. કેમ થાય, ચડાવી દે ને? ચડાવી જાવ તો વાંધો નહી. મારું ક્યાંથી નું માસ્ક બાંધ્યું હોય ને? માસ્ક બાંધ્યું હોય ને અજયભાઈ ના કોઈ ઠૂંક ઉડાડેલું હોય ભાઈ. હર્ષદ પાછું શું થયું? હાર્ટબીટ વધી જાય છે. શું થાય છે? હાર્ટબીટ વધી જાય. કેટલી થઈ ગઈ? 95 થઈ ગઈ. કેટલી હોય? 74 હોય ને નોર્મલી. આ બધા પીઝા ને બર્ગર ખાઈ ખાઈને તમે આવા થઈ ગયા. માય કાંગલા શરીર થઈ ગયા. હલો ચડવા માંડે. બાકી હાંસ પડશે ને તો ગિરના નહીં ચડી રહેવી. અંબાજી લગી જાવ. ક્યાં લગણ જાવ? એવું ના હાલે. તને તમે લાવ્યા આવ્યા સાર, ચાલુ કર્યું હોય ચડવાનું તો પછી ચડ્યા પાર કરવું પડે. એટલે મેં તને કીધું તું પપ્પેમાં જઈ નહી હાલીને જવું છે. હાલીને હાલો ઉતરવા વાંધો ના આવે, ચડવા વાંધો આવે. ગિરના જે લોકો ચડતા હોય ત્યાં ઠેર ઠેર અમુક ડિસ્ટન્સ પછી આવા પોલ ઊભા કરેલા છે જે રોપવે ના છે. રોપવે તમે જોઈ શકો છો અહીંયા. હવે જેમ જેમ ઉપર બે થી ત્રણ હજાર પગથિયા ચડે ને તો બહુ ચઢાવ આવ્યો છે. અને હર્ષદભાઈ હિંમત હારી ગયા હતા. તો હર્ષદ હું કે હું કેતો હતો અજય પીઝા ને બર્ગર ખાઈ ખાઈ તમારા. ક્યાંથી ઠેકડો મારો છે? હલો બાપા કે બેકલોક આવે તો એ તો હાલવા માંડ. બાકી તારે પછી ભેગું નથી થાય. જેમ તેમ કરીને અંબાજી મંદિરે પહોંચી ગયા.
પોરો ખાતા ખાતા ને સ્ટે કરીને. અને હર્ષદભાઈ ક્યાં છે? હર્ષદભાઈ બહુ પાછળ છે, 2-3 હજાર દાદરા પાછળ. હિંમત હારી ગયા હતા પણ કઈ વાંધો નહીં, હાલા આવશે. એની રીતે પોગી જશે, વાંધો નહીં. અમે અંબાજી આવ્યા હોય તો પછી ચડ્યા પાર કરવાનું. અંબાજીથી જેમ જેમ ઉપર આવતા જાય એમ રિયલાઈઝ થાય કે શ્વાસ થોડોક રૂંધાવા મળે, ઓક્સિજનનું પ્રમાણ થોડુંક ઓછું થઈ જાય જેમ જેમ હાઈટ વધે એવી રીતના એટમોસ્ફિયરનું. અને એક વાત નોટિસ કરી કે ગિરનારની અંદર કે દુનિયાના કોઈપણ ખૂણામાં આવી જાઓ તમને ઇન્સાનની કચરો જોવા મળે, પ્લાસ્ટિકની બોટલ ને વેફરનું વેપર ને બિસ્કીટનું આ ને ત્યાં ને બધું ગમે એ જોવા મળશે. માણસ કીધું એટલે પૂરું થઈ ગયું. તો અંબાજી ટૂંકથી ગુરુ દત્તાત્રેયની ટૂંકે જઈએ ને ત્યારે દાદરા આમ નીચે ઉતરવાનું આવે તો ત્યારે તો વાંધો ન આવે, ઉતરવું ન હોય તો આપણે દોડ્યા જ આવીએ. એમ રિટર્નમાં ચડવાનું હોય ત્યારે પ્રોબ્લેમ આવશે. તો હજી પછી આ દાદરા છે ને ઉપર ચડવાના થાય ને આપણે રિટર્નમાં ત્યારે આપણી ત્યારે થોડીક તકલીફ પડશે. અને અહીંયાથી ગુરુ દત્તાત્રેયનો વ્યૂ બહુ મસ્ત દેખાય છે. એક મિનિટ બતાવું. તો અહીંયા છે ગુરુ દત્તાત્રેય અને આપણે ત્યાં જવાનું છે. અહીંયાથી જવાનું જેટલા લોકો યુટ્યુબ કરતા હશે ને જેટલા લોકો વ્લોગિંગ સાથે સંકળાયેલા છે યુટ્યુબની અંદર એ લોકોને રિયલાઇઝ થાય કે ગુજરાતની અંદર વ્લોગિંગ કરવું કેટલું અઘરું છે. કારણ કે આપણે આમ કેમેરો કાઢી કે મોબાઈલ કાઢીને શૂટ કરતા હોય ને તો માણસો આપણી આજુબાજુ આમ જોવા મળે, શું કેવું, શું કરી રહ્યા, શું કરશે, બધાને આમ ઉત્સુકતા હોય જાણવાની. તો ફાઇનલી ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને, ગુરુ દત્તાત્રેયની ઉપલી જે છેલ્લી ટોચ હોય એના દર્શન કરીને પાછા નીચે ઉતરવી છે. ત્યાં તો વિડીયો શૂટિંગને ફોટોને એવું અલાઉડ નહોતું તો નથી કર્યું. તો પાછા નીચે ઉતર્યા છે, નીચે ઉતરવાની બહુ મજા આવે છે. પણ કાલે ખબર પડશે શું કેવું છે, કાલે પગ વચી જવાના છે અને ઉઠવા લાયક નથી રહેવા દેવાના. અને એક વિચાર એ કર્યો હતો અજયને મેં કે જો આપણને 10,000 પગથિયા ખાલી ચડવામાં એટલા પગ દુખી જાય તો આ પગથિયા બનાવ્યા છે ને ધન્ય છે ને એમ કે એટલું સરળ કરી દીધું, વંદન છે. અને હવે તમે નીચે ઉતરો તો આવે છે કઈ ઘોડે આ શું કેવાય ટૂંક કેવાય ને કમંડળ કુંડ ને, હા કમંડળ આ તમે જોઈ શકો. તો અહીંયા પ્રસાદી લઈ શકે ને, પ્રસાદી લેવાની હોય જે લોકો પ્રસાદ લેવા માંગતા હોય એ લોકો લઈ શકે, પ્રસાદ લઈ શકો. જય ગિરનારી બોલી જા, જય ગિરનારી, જય ગોરનાથ. ગિરનાર પર્વત ચડતા ચડતા ઠેર ઠેર જગ્યાએ તમને આવા સ્લોગન જોવા મળશે જે મોટા મોટા ધર્મ ધોરણ ધોરણે લખેલા હોય. આ વાંચો ખાલી. ગાડી કઈ લીધી તમે? કઈ ગાડી લીધી નીચે કોમેન્ટ કરો. અજય, ગુરુ દત્તાત્રેયના દર્શન તો ખાલી 2 મિનિટના હોય પણ જે જર્ની છે ને, જર્ની ઉપર ચડવાની, એ એક વસ્તુ આપણને શીખવે છે. એ શું શીખવે છે કે ઉપર ચડવાનો રસ્તો છે ને આમ ઢાળવાળો, ક્યારેક ચડાવ ક્યારેક ઉતાર આવે, એ આપણો જીવન નિર્દેશ જીવનનો હે ને નિર્દેશ કરે છે. ક્યારેક ઉતાર આવે ક્યારેક ચડાવ આવે, પણ મૂંઝાવાનું નહીં, ઉપર ચડી જવાનું. બધાને એક જ જગ્યાએ જવાનું છે. ક્યાં? ગુરુ દત્તાત્રેય. તો અમે તો ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને નીચે આવી ગયા. તો અમને આ ભાઈ દેખાણા છે, સવારે અમારી હારે હતા, એ હજી અંબાજીથી થોડાક આગળ નીકળી ગયા છે. અને એ ભાઈ એવું કહે છે કે ચડ્યા પાર કરવો છે ગિરનાર. શું કેવું, ચડી જવાનું હે ને? તો વાંધો નહીં. આ ભાઈ હાર માની ગયા હતા પણ આ ભાઈ એને સપોર્ટ કર્યો કે નહીં કે ગુરુ દત્તાત્રેય સુધી જવાનું જ છે પણ હાર નથી માનવાની એમ. તો આવી રીતના સપોર્ટ, પ્રસાદી લઈને આવજો ચોક્કસ.